ધડાકો. ખેતીની જમીનમાંથી રહેણાંક જમીન માટે એને કરાવી હતી આ જમીન. રહેણાંક માટેની જમીનનો ઉપયોગ કોમર્શિયલ હેતુથી કરાયો છે. સરકારી તંત્રને આવડું મોટું ભોપાળું કેમ ધ્યાને ના આવ્યું? કોર્ટે ઓથોરિટીને પૂછ્યું કે તમે જમીનની તપાસ કેમ ન કરી? રેસિડેન્સ માટેની જમીન કોમર્શિયલ માટે કેવી રીતે ઉપયોગ થઈ ગયો? બધું જ લોલમ લોલ તોલમ તોલ ચાલી રહ્યું છે. આપ જુઓ કે બાપાનો બગીચો હોય એમ બધું જ આપ જોઈ રહ્યા છો કે બિંદાસ. કોઈ નિયમ નહીં, કશું જ નિયમ નહીં. કોઈ ચોપડે પૈસા ફેંકો, તમાશા દેખો, પૈસા ફેંકો, જેને જેમ થાય. પૈસા ફેંકશો તો બધા તમારી આગળ નતમસ્તક થશે. મોઢા સુધી પૈસા ઠોકી દો કર્મચારીઓના, આઈએસ ઓફિસરોના, મોટા મોટા ક્લાસ વન ઓફિસરોના. પછી નિયમો તો સાઈડમાં જાય છે. ખેતીની જમીનમાંથી રહેણાંક જમીન માટે આ એને કરાવી આ જમીન. રહેણાંક માટેની જમીનનો ઉપયોગ કોમર્શિયલ હેતુથી કરાયો. સરકારી તંત્રને આવડું મોટું ભોપાળું કેમ ધ્યાને ના આવ્યું? કોર્ટે ઓથોરિટીને પૂછ્યું કે તમે જમીનની તપાસ કેમ ન કરી? રેસિડેન્સ માટેની જમીન કોમર્શિયલ માટે કેવી રીતે ઉપયોગમાં લઈ લીધી? આ શું ચાલી રહ્યું છે? આ શું થઈ રહ્યું છે? આવું તો હજારો ઉદાહરણો છે. આ તો એક ઉદાહરણ છે. આવા તો હજારો ઉદાહરણ. જો તપાસ થાય તો કે જેલો પણ આપણી ઉભરાઈ જાય, એટલા બધા કેસ થાય. એક ખાતું તો બતાવો જે ખાતું નથી. અને આ ખાવામાં ને ખાવામાં આ પરિસ્થિતિ, નિર્દોષ લોકોના મોત આવી રહ્યા છે, એ હકીકત છે. આપ જોઈ રહ્યા છો કે શું થઈ રહ્યું છે. આ સિસ્ટમ એ ટુ ઝેડ તમામ લોકો પૈસા સિવાય વાત નથી કરતા. અને ગમે એમ મન ફાવે એમ નિયમો આપ જોઈ રહ્યા છો. વર્ષ 2021માં લાયસન્સ આપવામાં આવ્યું, તે સતત રિન્યુ કર્યું. ચોથા આરોપીએ પણ કહ્યું કે મારે આમાં કંઈ લેવા દેવા નથી. આ શું ઘટનાક્રમ થઈ રહ્યો છે? જરાય જોઈ લો. ધવલ ઠક્કરે કહ્યું કે સાહેબ મારે આમાં કંઈ લેવા દેવા નથી. આ વાત કરી ગઈકાલે. ત્રણ આરોપી બોલ્યા હતા કે અમે તો પગારદાર છીએ, માલિક નથી, અમે ચિઠ્ઠીના ચાકર છીએ. રેસ્પે એન્ટરપ્રાઇઝ નામથી 2011માં ગેમઝોનનું લાયસન્સ અપાયું, જે હેતુથી જમીન એને કરવામાં આવી હતી તે હેતુનો ભંગ કરાયો છે. અને વર્ષ 2021માં લાયસન્સ આપવામાં આવ્યું, તે સતત રિન્યુ કર્યું છે. આપ જોઈ રહ્યા છો કે ચોથા આરોપીએ પણ કહ્યું હતું કે મારે તો આમાં કંઈ લેવા દેવા નથી, હું તો પગારદાર છું. ધવલ ઠક્કરે કહ્યું કે સાહેબ મારે આમાં કંઈ લેવા દેવા નથી. તો આકા કોણ છે? કોણ છે માલિક? ગઈકાલે ત્રણ આરોપીઓ બોલ્યા કે અમે તો પગારદાર છીએ, અમે તો નોકરિયાત છીએ, અમે માલિક નથી. અને માલિક નથી તો માલિક કોણ છે? ખેતીની જમીનમાંથી રહેણાંક જમીન માટે એને કરાવી હતી આ જમીન. ખૂબ જ ગંભીર બાબત. રહેણાંક માટેની જમીનનો ઉપયોગ કોમર્શિયલ હેતુથી કરાયો. સરકારી તંત્રને આવડું મોટું ભોપાળું કેમ ધ્યાને ના આવ્યું? કોર્ટે ઓથોરિટીને પૂછ્યું કે તમે જમીનની તપાસ કેમ ન કરી? રેસિડેન્સ માટેની જમીન કોમર્શિયલ માટે કેવી રીતે ઉપયોગમાં થઈ ગઈ? બધાને બધી જ ખબર છે કે શું થયું હશે, શું થઈ રહ્યું છે, શું થવાનું છે, એ પણ બધાને બધી ખબર છે. ગુજરાતનો એક વ્યક્તિ પણ એમ ન કહી શકે કે આ લોકોને કડકમાં કડક સજા થશે. એ રીતની આપણી સિસ્ટમ ખોખલી થઈ ગઈ છે. એના જીવંત ઉદાહરણ આપણે બધા જ બધા ડિપાર્ટમેન્ટોમાં એટલો સડો ઘૂસી ગયો છે કે એને સાફ કરી શકાય એવી પરિસ્થિતિ છે જ નહીં. બે દિવસ કહીશું કે અમે ભ્રષ્ટાચાર મુક્ત કરી દઈશું. અને ભ્રષ્ટાચારના પૈસામાં ખાવામાં આ નિર્દોષ લોકોના મોત થાય છે. નિયમો ને એવી મૂકી દેવાય છે. અને આપ જોઈ રહ્યા છો રાજકોટ આગકાંડમાં આ વધુ એક મોટો ધડાકો, જેમાં આપ જોઈ રહ્યા છો સરકારી તંત્રને આવડું મોટું ભોપાળું કેમ યાદ ના આવ્યું. કોર્ટે ઓથોરિટીને પૂછ્યું કે તમે જમીનની તપાસ કેમ ન કરી?